એ રણજીત બિલ્કોન કંપનીની સામે કચ્છની અંદર FIR નોંધાઈ છે અને આ કંપનીએ ખનીજની રોયલ્ટીની ચોરી કરી છે એવી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને રાજ્યની અંદર ફ્લાયઓવર, રેલવે ટ્રેક, મેટ્રો આ બધાના જે સૌથી વધુ કોન્ટ્રાક્ટ મેળવે છે એ રણજીત બિલ્કોન કંપનીની સામે કચ્છની અંદર FIR નોંધાઈ છે અને આ કંપનીએ ખનીજની રોયલ્ટીની ચોરી કરી છે એવી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. એક વાત તમને યાદ અપાવી દઉં કે આ રણજીત બિલ્કોન કંપની એ છે કે જેના સુરતની અંદર મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલે છે અને હમણાં થોડા દિવસો પહેલાં નાના વરાછા વિસ્તારની અંદર જ્યારે એક મેટ્રો રેલનું કામ કરતી વખતે ક્રેન તૂટી પડી ત્યારે એક મકાનનો જે બંગલાનો ભાગ હતો એ તૂટી પડ્યો હતો. એ જે બ્રિજ છે એ પણ રણજીત બિલ્કોન બનાવે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, વેસ્ટર્ન રેલવેના અમદાવાદ ડિવિઝને કચ્છના સામખિયાળાના કીડિયાનગર રેલવે ટ્રેક બનાવવા માટે રણજીત બિલ્કોનને 2021ની અંદર કોન્ટ્રાક્ટ આપેલો હતો. હવે આ જે કોન્ટ્રાક્ટ આપેલો ટ્રેક બનાવવા માટે એના માટે રણજીત બિલ્કોને હજારો ટન રેતી અને કપચીનો ઉપયોગ કર્યો. હવે આની અંદર એવું હોય છે કે રેતી અને કપચીનો જ્યારે તમે ઉપયોગ કરો ત્યારે ભૂસ્તર વિભાગની અંદર તમારે રોયલ્ટી ભરવાની હોય છે અને આ રણજીત બિલ્કોને આ જે રેલવે ટ્રેકનો પ્રોજેક્ટ હતો એમાં 7 લાખ ટન રેતી અને કપચી ભરવા, કપચી પેટે 3 કરોડ રૂપિયાની રોયલ્ટી ભરવાની હતી, પણ આણે રોયલ્ટી નહીં ભરવી પડે એના માટે રણજીત બિલ્કોને એવો ખેલ કર્યો. રેલવે વિભાગની અંદર બનાવટી દસ્તાવેજો સબમિટ કરી દીધા. રણજીત બિલ્કોને આ જે ભૂસ્તર વિભાગના ખોટા સિક્કા અને અધિકારીની સહી પણ કરી દીધી અને એ દસ્તાવેજો જમા કરાવી દીધા કે અમે રોયલ્ટી ભરી દીધી છે. નવાઈની વાત તમે સાંભળજો કે આ બાબતે ભૂસ્તર વિભાગે પોતે મે 2023ની અંદર ફરિયાદ કરેલી હતી, પરંતુ આમ છતાં કોઈક ને કોઈક કારણોસર રણજીત બિલ્કોનની સામે કોઈ પગલાં લેવાયા નહોતા. હવે ફરીથી એક વખત જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે પોલીસ હવે એક્શનમાં આવી છે. અંજાર પોલીસે આ રણજીત બિલ્કોનની સામે બનાવટી દસ્તાવેજો અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે અને કચ્છના જે ઇન્ચાર્જ છે રણજીત બિલ્કોનના, દીપેશ સોરઠિયા, એના અંજારમાં આવેલી એમના ઘરે ધરપકડ કરવા પોલીસ ગઈ હતી, પરંતુ એ દીપેશ સોરઠિયા પોલીસને મળ્યો નથી. પોલીસે પોતે એમ કીધું છે કે દીપેશ સોરઠિયા ભૂગર્ભમાં ભરાઈ ગયો છે. આપણને નવાઈની વાત એ લાગે છે કે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર આવા બધા કોન્ટ્રાક્ટરો એવા એવા ઘાલમેલ કરે છે. એક તો આ રણજીત બિલ્કોનનું નામ છે એ નબળા બાંધકામ માટે જાણીતું છે, પણ એમ છતાં જ્યારે પણ બ્રિજના કામ હોય, મેટ્રો રેલવેના કામ હોય કે બીજા કંઈ પણ કામ હોય તો એ કોન્ટ્રાક્ટ રણજીત બિલ્કોનને જ મળતા રહે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.